नमस्ते विद्यार्थी मित्रों, आज धोरण 7 विषय गणित एनु चैप्टर नंबर 2 अपूर्णांक अने दशांश संख्याओ एनु स्वाध्याय 2.5 एमां दाखला नंबर 1 आपणे आज जोवाना छे। दाखला नंबर 1 ની આપણે રકમ વાંચી, રકમ એવું કહેવા માંગે છે કે નીચે આપેલી સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે એ તમારે જણાવવાનું છે। એવા તમને કઈક 6 દાખલા આપેલા છે, હવે એની અંદર કઈ સંખ્યા મોટી છે એ આપણે જોઈને કહેવાનું છે। તો ચાલો આ 0.5 અને 0.05 આ આપણો પહેલો દાખલો છે, એની અંદર 0.5 મોટા કે 0.05 મોટા એ આપણે કહેવાનું છે। આપણે આગળ પોઈન્ટ વાળી સંખ્યા ન આપેલી હોય તો આપણને સીધો ખ્યાલ આવી જતો, આપણે અંક ગણી અને પછી કહી દેતા। માનો કે તમને કોઈ 5 અને 15 આપેલા છે તો તમે એમ કહો કે આમાં આમાં એક જ અંક છે, આમાં બે અંક છે, તો બે અંક વાળી છે એ મોટી થાય। અથવા તો સરખા સરખા અંક આપેલા હોય, માનો કે અહીંયા 51 આપેલા હોય તો તમે શું કરો, તમે આ આ બેયના એકમ દશકના સ્થાન ચેક કરો છો। આમાં એકમનો અંક છે એ કેવો છે, તો કે એકમનો અંક છે એ 5 છે, દશકનો અંક 1 છે। પણ તમે ત્યાંથી નહીં, ત્યાંથી શરૂઆત નહીં કરો, તમે શું કરશો, છેલ્લેથી ચાલુ કરશો। આમાં ટૂંકમાં બે અંક છે એટલે કે એકમ અને દશક, આમાં પણ એકમ અને દશક, દશકના સ્થાન સુધી આપણે જાશું। આમાં પહેલો અંક 5, આમાં પહેલો અંક 1, અને 5 અને 1માં મોટું કોણ, તો કે 5 મોટા તો કે 51 છે એ મોટી થઈ જાય। બરાબર, એવું આપણે કરતા હતા ક્યારે, જ્યારે દશાંશ ચિહ્ન ન આપેલું હોય, પોઈન્ટ ન આપેલું હોય ત્યારે, ત્યારે આપણે અંકો ગણી અને પછી એના સ્થાનના આધારે કઈ સંખ્યા મોટી છે એવું દર્શાવતા હતા। એવું જ આપણે હમણાં સેમ આમાં કરવાનું છે। પણ આમાં જોજો, આમાં પોઈન્ટવાળી સંખ્યા આવે છે, દશાંશ ચિહ્નવાળી સંખ્યા આવે છે, તો આપણે સૌથી પહેલાં તો દાખલો ગણતી વખતે ભૂલ ન કરીએ, એના માટે બંનેના અંકો આપણે સરખા કરીએ। અંકો એટલે આપણે ગણીએ, જોવોજી આ પહેલું 0.5 આપેલું છે એમાં અંકની સંખ્યા કેટલી, તો કે આ 1 અને આ 2, બે અંક છે। એવી જ રીતના 0.05માં અંક કેટલા, તો કે 1, 2 અને 3 અંક છે। આમાં 2 અંક છે, આમાં 3 અંક છે, તો હું 2 વાળાને પહેલાં 3 અંક બનાવું। શું કામે અંક સરખા કરું છું, કેમ કે આપણો જવાબ ખોટો ન પડે, આપણે પરફેક્ટ સાચી રીતે જવાબ લાવી શકીએ, એના માટે હું અંકો છે એ સરખા કરવાની ટ્રાય કરું છું। તેમાં 0.5 છે એને મારે અંક 3 કરવા હોય, 2માંથી 3 અંક કરવા હોય તો હું શું કરું, તો અહીં ખાસ ધ્યાન આપજો, તો 0.5 એટલે કે હું એને શું લખી શકું બીજું, તો કે 0.5 એટલે કે 0.50 લખું, તો કાંઈ વાંધો, તમે એમ કહો કાં તો 5 અને 50 આમાં તો ઘણો ફેર પડે, તમે 0 વધારી દો તો તમે કિંમત વધી જાય। જોજો દશાંશ ચિહ્ન આવે છે એટલે ખાસ ધ્યાન આપજો, પોઈન્ટ પછી તમે ગમે એટલા શૂન્ય લખો છો કિંમતમાં વધારો થતો નથી। આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે માનો કે આવી 5 કોઈ સંખ્યા આપેલી હોય અને પછી આમાં તમે 5 પોઈન્ટ કરીને તમે 1, 2, 3, 4 ગમે એટલા શૂન્ય લખવા હોય, પણ આનો અર્થ આની જે કિંમત છે માત્ર 5 જ છે, કેટલી છે 5 જ છે। પોઈન્ટ પછી તમે ગમે એટલા શૂન્યનો વધારો કરો કિંમત એટલી જ રહેશે। એવી જ રીતે પોઈન્ટની આગળ આ 5ની પહેલાં તમે ગમે એટલા શૂન્ય લખો તો પણ કિંમત માત્ર 5 જ થાય, 5ની આગળ ગમે એટલા શૂન્ય તો પણ માત્ર કિંમત 5, 5 પોઈન્ટ કરીને પછી ગમે એટલા શૂન્ય તો પણ કિંમત માત્ર 5 જ છે। પણ જો હું પોઈન્ટ ન દર્શાવું ને શૂન્ય વધારે જાઉં, આવી રીતના શૂન્ય વધારે જાઉં તો કિંમત વધતી જાય, આ 5000 થઈ ગયા, પણ અહીંયા પોઈન્ટ મૂકી દઉં તો 5 રૂપિયા થયા, અથવા તો 5 એની કિંમત થઈ, અહીંયા પોઈન્ટ મૂકું તો 50 કિંમત થઈ, અહીંયા પોઈન્ટ મૂકું તો 500 કિંમત થઈ। એવી જ રીતે જો હું આગળ ગમે એટલા શૂન્ય મૂકું તો કાંઈક ફેર પડે નહીં, પણ જો અહીંયા આગળ પોઈન્ટ મૂકી દઉં તો કિંમતમાં ફેર પડે, અથવા તો હજી આગળ અહીંયા કિંમત મૂકું તો હજી કિંમતમાં ફેર પડે, સમજાય છે? એટલે પોઈન્ટમાં ખાસ ધ્યાન આપજો, પોઈન્ટની તમે જમણી બાજુ જાઓ, ગમે એટલા શૂન્ય મૂકો, કાંઈ ફેર પડવાનો નથી। એટલે હું અહીંયા શું કરું છું, આ 0.5ને હું 0.50 લખું છું, પાછળ શૂન્ય મૂકવાથી કાંઈ આપણને ફરક પડવાનો નથી। શું કામે મેં આવું કર્યું, કેમ કે 2માંથી 3 અંક બનાવ્યા અને બીજું આપણું કયું હતું, તો કે 0.05 હતું, અને આપણી પાસે બીજી સંખ્યા કઈ છે, તો કે 0.05। ચાલો બંનેમાં જો 3-3 અંક થઈ ગયા, તો કે હા થઈ ગયા। હવે આપણે એકમ દશકના સ્થાન ચેક કરીએ, આ પોઈન્ટની પહેલાંની જે સંખ્યા હોય એને આપણે એકમ દશક 100,000 એને એવી રીતે આપણે એને ગણતરીમાં લઈએ છીએ, પણ પોઈન્ટ પછીની જે સંખ્યા હોય, પોઈન્ટ પછી જમણી બાજુની જે સંખ્યા હોય એ સંખ્યાને આપણે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એવા સ્થાનમાં લઈએ છીએ। પણ આમાં આપણે પહેલાં પોઈન્ટ પહેલાંથી શરૂઆત કરવાની, આમાં પહેલો અંક કયો છે, તો કે એકમનો છે, આ 2માં એકમનો અંક જોવો જી કેટલા, શું શું છે, તો કે 2ના એકમના અંકમાં 0 છે,
ઈ જવા દો, ચાલો બે સરખા છે એટલે હવે એને સ્કીપ કરી દો, ભૂલી જાઓ. એના પછી આગળ વધો, આ જીરોને આપણે જવા દીધું, એના પછી આગળ વધીએ એટલે અહીંયા પાંચ અને અહીંયા જીરો આવ્યો. આ પાંચ અને જીરો એનું સ્થાન કયું? પોઈન્ટ પછીનું પહેલું સ્થાન કયું હોય? તો કે દશાંશનું હોય. પોઈન્ટ પછીનું પહેલું સ્થાન દશાંશ હોય. એના પછી નેક્સ્ટ બીજા નંબરનું સ્થાન કયું હોય? તો કે એ શતાંશનું હોય. એના પછી જો ત્રીજા નંબરનું સ્થાન આવતું હોય તો એ કયું હોય? તો કે સહસ્ત્રાંશનું હોય. બરાબર, આપણે પોઈન્ટ પહેલાંના જે સ્થાન લઈએ એકમ દશક સો લઈએ, આને લઈએ એ પોઈન્ટ પછીના દશાંશ શતાંશ સહસ્ત્રાંશ લઈશું. એટલે આમાં તમે જોશો તો આ પાંચ અને જીરો એ બે દશાંશનું સ્થાન છે, અને તમે એ બેમાં સરખામણી કરો છો તો પાંચ છે એ મોટા થાય છે જીરો કરતાં. તો આપણે અહીંયા એવું લખીએ કે દશાંશનું સ્થાન સરખાવતા, આ બંનેમાં તમે દશાંશનું સ્થાન સરખાવો છો, પાંચ છે એ જીરો કરતાં મોટા થાય છે. પાંચ જીરો કરતાં મોટા થયા, જોવોજી મોટું કર્યું એટલે એની બાજુ બે પાંખિયાવાળી નિશાની, ગ્રેટર ધેનની નિશાની આવી, એટલે પાંચ મોટા છે જીરો કરતાં. તો પાંચ મોટા એટલે કે આ પહેલા નંબરની જે સંખ્યા હતી એ મોટી થઈ. પહેલા નંબરની સંખ્યા કહીએ તો કે 0.5, પહેલાં આજે આપ્યું હતું એ લખી નાખે, 0.5 છે એ મોટા થયા કોના કરતાં? તો કે આ સંખ્યા કરતાં, 0.05 કરતાં. શું કામે? કેમકે આપણે દશાંશનું સ્થાન સરખાવ્યું તો પાંચ અને જીરોમાં પાંચ મોટા થયા, એટલે આ પહેલી સંખ્યા છે એ મોટી થઈ ગઈ આ બીજી સંખ્યા કરતાં. અને ખરેખર આ 0.50 એટલે શું હતું? તો કે 0.5 છે એ, અને 0.05 એ તો એમને હતા. તો આ આપણો જવાબ, આ બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા કેવી થઈ? મોટી થઈ. મેં શું કામે આ શૂન્યનો વધારો કર્યો? કેમકે આપણને અંકો સરખા હોય એટલે સરખામણી કરવાની મજા આવે. તમને જો એમ જ ખબર પડી જાય તો પણ કરી શકો. આ જુઓ જી, પોઈન્ટ પછી એક અંક છે, અહીંયા પોઈન્ટ પછી બે અંક છે, એ ભલે રહ્યા, તમે આ પહેલે જ ચાલુ કરો. અહીંયા જીરો છે, અહીંયા જીરો છે, એકમનું સ્થાન સરખું છે એટલે હવે એ ભૂલી જવાનું. એના પછી જુઓ જી, આ દશાંશનું સ્થાન જુઓ જી, દશાંશનું સ્થાન પાંચ અને જીરોમાં મોટું કોણ? તો કે પાંચ મોટા, એટલે સીધી સીધી ખબર પડી ગઈ કે આ સંખ્યા કેવી થઈ? 0.5 કેવી થઈ ગઈ? મોટી થઈ ગઈ. આપણો જવાબ. એના પછી નેક્સ્ટ બીજા નંબરનો પ્રશ્ન, એમાં જુઓ જી રકમ શું આપેલી છે? 0.7 કે 0.5, આ બેમાં મોટું કોણ? આમાં તમે બેયના સ્થાન, સોરી બેયના અંકો તમે જુઓ તો બેયમાં બબ્બે અંકો આવે છે, એક અને બે, આમાં પણ એક અને બે, એટલે આપણે કાંઈ અંકો વધારવાની જરૂર હવે નથી. હવે બંને અંકો સરખા છે, આપણે સરખામણી કરીએ. આમાં જીરો અને જીરો એ એકમનો સ્થાન છે, એકમનો સ્થાન જો બેયમાં સરખું છે, એટલે હવે સ્કીપ કરી દો, ભૂલી જાઓ. એના પછી આગળ વધીએ તો દશાંશનું સ્થાન જુઓ. દશાંશનું સ્થાન આમાં સાત છે, આમાં પાંચ છે, બેમાં મોટું કોણ? તો કે મોટું છે એ સાત છે. તો આપણે એમ લખીએ કે દશાંશનું સ્થાન સરખાવતા આપણને શું મળ્યું? સાત છે એ મોટા મળ્યા, કોના કરતાં? પાંચ કરતાં. સાત છે એ મોટા છે પાંચ કરતાં, મતલબ કઈ સંખ્યા મોટી થઈ? 0.7 છે એ મોટી થઈ કોના કરતાં? 0.5 કરતાં. આપણો જવાબ આવી ગયો છે. કાંઈ આગળ બસ આવી રીતના સ્થાન ચેક કરી અને આપણે સીધી સંખ્યા દઈ દેવાની કે આ સંખ્યા મોટી કે આ સંખ્યા નાની. એવી જ રીતના ત્રીજા નંબરનો પ્રશ્ન, સાત કે 0.7 આપેલું છે. ચાલો આમાં એક જ અંક છે, આમાં બે અંક છે. જો શું કરવું? હું બે અંક કરવા હોય તો મારે સાતને શું કરવું? સાત એટલે કે હું કંઈક એવું લખું કે 7.0, તો કાંઈ વાંધો. હમણાં જ આપણે અહીંયા જોયું હતું 5.000, ગમે એટલા કરો, કિંમત એ પાંચ જ રહેવાની છે. એવી જ રીતના હું 7.00 ગમે એટલા લખું, કાંઈ ફેર ન પડે, સાત જ રહીએ. એટલે કે સાત એટલે કે શું થયા? 7.0. અને આપણને બીજી કઈ સંખ્યા આપેલી હતી? તો કે અને આપણને બીજી 0.7 આપેલી હતી. ચાલો બેમાં બબ્બે અંક થઈ ગયા, આમાં એક અને બે, આમાં પણ એક અને બે. હવે તમે ચેક કરો, પેલું સ્થાન કયું? તો કે એકમનું છે. એકમનું સ્થાન તમે ચેક કરો છો તો આમાં સાત અને જીરો આવે છે, તો ત્યાં જ આપણને ખબર પડી જાય. તો આપણે શું કરશું? એકમનું સ્થાન સરખાવતા આપણને સાત છે એ મોટા મળે છે, કોના કરતા? તો કે આ જીરો કરતા. સાત મોટા છે જીરો કરતા, એટલે કઈ સંખ્યા મોટી થઈ? 7.0 મોટી થઈ. કોના કરતા? આ 0.7 કરતા મોટી થઈ. અને ખરેખર 7.0 હતું શું? તો કે ખાલી સાત હતા, સાત અને 0.7. આ આપણો જવાબ. બસ સાવ સિમ્પલ છે, આ જ મેથડથી તમારે બધા દાખલા સોલ્યુશન એનું લાવવાનું છે. એવી જ રીતના 1.37 કે 1.49 અંકો ગણો, આમાં 1, 2, 3, આમાં પણ 1, 2, 3 સરખા અંકો છે, એટલે કાંઈ વધારા ઘટાડવાની જરૂર નથી. ચાલો સરખામણી ચાલુ કરીએ.
આ પેલો એકમનો અંક છે, એકમનો અંક જોવો છે, બેમાં કેવા છે, સરખા છે, તો કે હા એને હવે ભૂલી જાઓ, સરખા હોય એટલે આગળ વધવાનું. ચાલો હવે આવ્યા આપણે દશાંશના સ્થાને. દશાંશના સ્થાનમાં તમે જોવો છો ત્રણ અને ચાર આવે છે, તો ત્રણ અને ચારમાં મોટું કોણ, તો કે ચાર મોટા છે, તો આપણને સંખ્યા કઈ મોટી મળશે, તો કે આવડિયા મોટી મળશે. તો ચાલો હવે લખવાનું છે. કયું તમે સ્થાન સરખાવ્યું, તો કે દશાંશનું સ્થાન સરખાવ્યું, એટલે કે દશાંશનું સ્થાન સરખાવતા તમને શું મળ્યું, આ ત્રણ કરતા ચાર છે એ મોટા મળ્યા. ત્રણ કરતા ચાર મોટા, મોટા એટલે લેસ દેન નિશાની, એટલે કે આ બાજુ નિશાની હોય તો લેસ દેનની હોય, આ બાજુ હોય તો ગ્રેટર દેનની હોય, અને જે મોટું એની બાજુ બે પાંખિયાવાળી નિશાની હોય. ચાલો આ ચાર મોટું થયું એટલે કે બીજા નંબરની સંખ્યા કઈ હતી, તો કે 1.49 હતું, અને આ ત્રણવાળી એટલે કે આ 1.37 હતું, તો 1.37 કરતા 1.49 મોટા થઈ ગયા આપણો આન્સર. એના પછી નેક્સ્ટ પાંચમા નંબરનો પ્રશ્ન, 2.03 2.30 જોવો જે અંકો, પોઈન્ટ પહેલાં એક અંક, આમાં પણ પોઈન્ટ પહેલાં એક અંક, પોઈન્ટ પછી બે અંક, આમાં પણ પોઈન્ટ પછી બે અંક, સરખા સરખા અંકો છે. હવે જોવો જે સરખાવાનું ચાલુ કરીએ. પહેલો અંક એટલે કે એકમનો અંક, એકમનો અંક બેમાં બબે છે, સરખા છે, આગળ વધો, સરખા હોય એટલે આગળ વધવાનું. હવે ઝીરો અને ત્રણ પોઈન્ટ પછીનું પહેલો અંક એટલે કે દશાંશનું સ્થાન ઝીરો અને ત્રણ, એમાં જોવો જી ત્રણ મોટા છે, તો દશાંશનું સ્થાન આપણે સરખાવ્યું તો શું થયું, દશાંશનું સ્થાન સરખાવતા આપણને શું મળે છે, આ ઝીરો કરતા ત્રણ મોટા મળે છે. આ ઝીરો કરતા ત્રણ છે એ મોટા મળે છે, તો મોટા મળે છે, જેથી કરીને 2.03 કરતા 2.30 છે એ કેવા મળ્યા, મોટા મળ્યા, આના કરતાં મોટું મળ્યું, તો આપણો જવાબ થઈ ગયો નાનું મોટું દર્શાવવાનું છે. એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન, 0.8 કે 0.88 શું કરશું, આમાં જોવો જોઈએ પોઈન્ટ પહેલાં એક અંક, આમાં પણ પોઈન્ટ પહેલાં એક અંક, આમાં પોઈન્ટ પછી એક જ છે, આમાં પોઈન્ટ પછી બે છે, તો એકવાળાને બે કરવા પડશે, તો જોવો જે શું કરીશ, આ 0.8 એટલે કે મારે બીજી રીતે લખવું હોય તો હું એને 0.80 પણ લખી શકું, મને કાંઈ વાંધો નથી એસી લખવામાં, શું કામે, કેમ કે પોઈન્ટ પછી ગમે એટલા ઝીરો મૂકવાથી આપણને કાંઈ ફેર પડતો નથી, એટલે કે 0.8નું મેં 0.80 કરી નાખ્યું, અને આ 0.88 છે એને હું એમને જ રાખું છું. હવે આ બેમાં તમે ચકાસણી ચાલુ કરો, તો આમાં એકમનો અંક બેમાં 0.0 સરખા છે, આગળ વધો, દશાંશનો એનું સ્થાન છે તો એમાં પણ જોવો જે બેમાં 8-8 આવે છે એ પણ સરખા છે, હજી આગળ વધો, અહીંયા શતાંશનું સ્થાન આમાં 0 છે, આમાં 8 છે, 0 અને 8ની અંદર જોવો જી 8 મોટા થાય છે, મતલબ કે આ બીજા નંબરની સંખ્યા છે એ મોટી થઈ ગઈ. ચાલો શું લખશું, શતાંશનું સ્થાન સરખાવતા જે સ્થાન સરખાવીને આપણને જવાબ મળે ને એ અહીંયા લખવાનું, શતાંશનું સ્થાન સરખાવતા આ 0 કરતા 8 છે એ મોટા મળે છે, એટલે કઈ સંખ્યા મોટી થઈ, આ 0.88 છે એ મોટી થઈ, કોના કરતા મોટી થઈ, તો કે 0.80 કરતા મોટી થઈ, 80 એટલે ખરેખર હતું શું, તો કે 0.8 હતું, 0.8 કરતા 0.88 છે એ મોટા થયા, આપણો જવાબ મળી ગયો છે. કાંઈ અઘરું, એકદમ સિમ્પલ છે. જો તમારે આ અંકો સરખા ન કરવા હોય સીધે સીધી ખબર પડે તો પણ તમે અહીંથી લખી નાખો તો પણ ચાલશે, અથવા તો તમારે અંકો સરખા કરી અને પછી આગળ કરવું હોય તો પણ કરી શકાય, પણ જો તમે અંકો સરખા કરીને કરશો તો દાખલો તમને વ્યવસ્થિત સાચો જવાબ મળી જશે, નકર તમે વચ્ચે ક્યાંક જો લોચો થઈ ગયો તો આપણે જવાબ સુધી નહીં પહોંચી શકીએ, બરાબર. તો આપણે અહીંયા સ્વાધ્યાય 2.5નો પહેલા નંબરનો જે પ્રશ્ન હતો એ પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.